અબડાસા તાલુકાના સરહદ વિસ્તારે આવેલા પિંગલેશ્વર મહાદેવના મંદિર અંદાજે 500 વર્ષ ઐતિહાસિક જૂનું અને પૌરાણિક મંદિર હોય છે. ભાવિ ભક્તોની શ્રાવણ માસમાં ભારે ભીડ જોવા મળે છે, ત્યારે આજે બીજો સોમવાર હોય જેને લઈને દર્શનાર્થીઓનો લાહવો મેળવવા માટે, ભગવાનના દર્શન કરવા માટે, બીલીપત્ર ચડાવવા, દૂધ ચડાવવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અબડાસા તાલુકાના સરહદ વિસ્તારે આવેલા પિંગલેશ્વર મહાદેવનું મંદિર પણ 500 વર્ષ જેટલું જૂનું અને પુરાણું મંદિર છે, જેમાં મહંત શ્રી પરસોત્તમ ગિરિના જણાવ્યા અનુસાર આ ઐતિહાસિક મંદિર છે. આજે આ મંદિરમાં સાંજે ગાયો આવીને પોતાના આંચરમાંથી દૂધને ધવડાવ્યા કરતી હતી, એટલે કે દૂધની આંચરની છોડો ઉડાડી અને ભગવાન શિવજીને નવડાવતી હોવાની આસ્થાનું પ્રતીક છે. ત્યારે આ સમયે જે 500 વર્ષ પહેલાંની જે વાત કરવામાં આવી છે, જેને લઈને આ મહાદેવ પિંગલેશ્વર મહાદેવ નામ પડ્યું અને પિંગલેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થીઓ ખૂબ જ જોવા મળી રહ્યા છે. અગાઉના જણાવ્યા પ્રમાણે ગાયના માલિકે ગુવાળને ઠપકો આપ્યો કે તું અમારી ગાયને દોહોઈ લે છે, ત્યારે ગુવાળે કીધું કે આ વાત તદ્દન ખોટી છે. અબડાસા વિસ્તારની વાત છે, 500 વર્ષ પહેલાંની આ વાત છે. અને 500 વર્ષ પહેલાં જ્યારે ગુવાળીઓ ગાયો લઈને જતો હતો અને ગાયો પોતાના ઘરે પરત આવતી હતી, ત્યારે ગાયોમાંથી દૂધ ન નીકળતા માલિકોએ જણાવ્યું કે ગુવાળીઓ તો દૂધ કાઢી લે છે તેવું જણાવ્યું હતું. ત્યારે માલ ગાયના જે ચરાવનાર જે છે ગુવાળ, તેણે કીધું કે આ વાત તદ્દન ખોટી છે. બીજા દિવસે ગાયના માલિકે પોતે ગાયો લઈને ગયા હતા અને સાંજે જોયું ત્યાં રોજની જેમ દૂધની ધારાઓ વહેવા લાગી હતી અને ગાય માતાની આંખમાંથી માલિકે જોયું ત્યારે નવાઈ લાગી માલિકને કે ગાય માતાઓ પોતાની જાતે આ સ્થળ પર આંચળમાંથી દૂધ નીકળી રહ્યું છે, ને ત્યારે નવાઈ લાગી હતી. જ્યાં જુઓ ત્યાં નાના નાના શિવલિંગ જોવા મળ્યા અને એમાં ખોદકામ કરવામાં આવ્યું. જે તે સમયમાં ખોદકામ કરતા ત્યાં અંદરથી નાના નાના શિવલિંગ મળ્યા, એટલે કે જે તે સમયે અંદર જમીનની અંદર શિવલિંગ સમાયેલા હોય અને તેમાં ગાય માતા જાતે સ્વતંત્ર રીતે સ્વેચ્છાએ દૂધ અર્પણ કરતી જોવા મળી હતી, એટલે કે દૂધ ચડાવતી જોવા મળી, ત્યારે માલિકને પણ તેની અચંબામાં પડી ગયા અને ખોદકામ કરતા અનેક શિવલિંગો મળી આવ્યા હોવાની લોકવાયકા છે. ત્યાં નાના મોટા શિવલિંગ જોવા મળે. રાજાશાહી વખતમાં તે ત્યાં એક નાનું મંદિર બનાવવામાં આવ્યું અને આ મંદિરનું રામ નામ સૌ પ્રથમ પડ્યું હતું રોકડિયા મહાદેવ. જેને પૈસાની જરૂર હોય આ રોકડિયા મહાદેવ પાસે પૈસાની માગણી કરતા હતા જે તે સમયે, ત્યારે સામે મહાદેવ ભક્તોને પૈસા આપતા હતા. પછી ભક્તો જે છે તેમનું જ્યારે કામ પૂર્ણ થઈ જાય ને ત્યારે પૈસા પાછા આપી દેતા હતા એવી લોકવાયકા છે. એક દિવસ એવો ભક્ત આવ્યો કે પૈસા લઈ ગયો ને પાછા આપવા જ ન આવ્યો. એ દિવસથી પૈસા આપવાનું 500 વર્ષ પહેલાં બંધ થયું. આ ઐતિહાસિક હકીકત છે અને ઐતિહાસિક હકીકત અને લોકવાયકા છે, જેના આધારે એવું મંતવ્ય આવ્યું અને એવું મન બનાવ્યું એવા મહંત અત્યારે હાલમાં જે શ્રી પુરુષોત્તમગીરી બાપુએ ઉલ્લેખ કર્યો જ છે. અત્યારે પણ દેશ વિદેશથી અહીંયા ભક્તો દર્શનાર્થે આવે છે, તેમને મનોકામના મહાદેવજી પૂરી કરે છે. ત્યારે અન્નક્ષેત્ર પણ છે, ગૌશાળા પણ છે, પક્ષીઓને રોજ ક્ષણ ચણ પણ નોખવામાં આવે છે અને બાજુમાં ફરવા માટે દરિયો પણ આવેલો છે, જે દરિયાનો પણ લાહવો મેળવી રહ્યા છે. આમ એક રમણીય કુદરતી સૌંદર્ય વચ્ચે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખતું આ પિંગલેશ્વર મહાદેવનું મંદિર 500 વર્ષ પુરાણું હોય અને તેની લોકવાયકાને લોકમાન્યતાની આધારે દર્શનાર્થીઓનો લાહવો મેળવવા માટે અહીંયા પિંગલેશ્વર મહાદેવમાં મોટી સંખ્યામાં આવતા હોવાની અનુમાન જોવા મળી રહ્યું છે. ત્યારે શ્રાવણ માસ ચાલતો અને તેમાં સોમવારને માસના દિવસે અહીંયા મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. પિંગલેશ્વર મહાદેવની એવી કહાની છે કે પહેલાં અહીંયા કાંઈ નહોતું, જંગલ હતું, ને આ શિવલિંગ છે તે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. એનો ઇતિહાસ એવો છે કે પહેલાં અહીંયા જંગલ હતું ને બાજુમાં ગામ છે રાપર ગઢવાળી, અહીંયાની ગાયો ચરવા આવતી. આ બાજુ ગાયો ચરવા આવતી તો એક ગાય દૂધણી હતી, પણ સાંજે ઘરે જાય એટલે દૂધ ના આપે, તો એનો માલિકે ફરિયાદ કરી ગુવાળને કે ભાઈ અમારી ગાય દૂધણી છે ને દૂધ કેમ નથી આપતી, તું જોઈ લે છે? તો ગુવાળે કીધું કે હું કોઈની ગાય દોતો જ નથી. કે તો ગુવાળે કીધું ભાઈ તમને મારી ઉપર વિશે ગુવાળે કીધું હું કોઈની ગાય દોતો જ નથી. કે તો એને માલિકે કીધું કે તું ખોટું બોલે, જોઈ લે છે. તો ગોવાળે કીધું કે ભાઈ મારી ઉપર તમને વિશ્વાસ નથી તો તમે એમ કરો મારી ભેગા જંગલમાં આવો તો તમને ખબર પડે. તો બીજે દિવસે એમના માલિક ભેગા ગયા તો આખો દિવસ જંગલમાં રહ્યા, તો ગાય તો કોઈ દોઈ નહીં. સાંજ પડી ગઈ એટલે ગાયો પાછી વળી તો બીજી ગાય નીકળી ગઈ ને આ ગાય અહીંયા ઊભી રહી એટલે ઓટોમેટિક દૂધની ધારા થવા માંડી.
તો આ લોકો જોયું કે અહીંયા કંઈક હોવું જોઈએ, તો આ લોકો કચરો હટાવ્યો ને તો નાના શિવલિંગ થશે. શિવલિંગ જ્યારે પ્રગટ થયા ત્યારે નાના હતા, દિવસો દિવસ વધે છે પહોળાઈમાં ઊંચાઈમાં, અમુક સમય પછી એના નાગદેવતા બદલી કરવા પડે છે. પછી નાનું મંદિર બનાવ્યું, આગળ જતાં મોટું મંદિર બનાવ્યું, એવી રીતે આ ત્રીજી ચોથી વાર મંદિર બનેલું છે, પણ જગ્યા જૂની છે. પછી એને પિંગલેશ્વર મહાદેવ કહે છે. પિંગલેશ્વર એટલે પહેલાં તો નાના નાના રાજા હતા ને, તો પિંગલ કરીને રાજા રહેતા, તો એની નવાઈમાં પ્રગટ થયા એટલે પિંગલેશ્વર કહેવાના. પછી એને રોકડિયા મહાદેવ કહે છે. રોકડિયા એટલે તમારે કોઈ પૈસાની જરૂર હોય તો અહીંયા ધિરાણ ઉપર પૈસા જતા, તમે અરજ કરો કે દાદા મારે 2000 રૂપિયા જોઈએ, હું મહિનામાં કે 2 મહિનામાં પરત કરીશ, એવી તમે અરજ કરો. અરજ કરીને આમ પ્રતિક્ષા કરી આવો એટલે આગળ પૈસા પડ્યા હોય એ તમારે લઈ જવાના, લઈને તમારું જે કાર્ય હોય એ પૂરું કરીને જે મુદત આપીએ મુદતે પાછા હાજર કરવાના. એવી રીતે માણસો લઈ જતા ને આપી જતા, લઈ જતા ને આપી જતા, એમ કરતાં કરતાં એકવાર એક લઈ ગયો, જે પહેલાં લઈ ગયો એ ભરપાઈ ન કર્યા ને બીજી વાર માગણી કરી એટલે ન મળ્યા. ન મળ્યા તો એને ગુસ્સામાં આવીને કુવાળી મારી. આજે શિવલિંગ પર ઘા છે, કુવાળીના નિશાન છે. પછી પોતે અહીં આંતળો થઈ ગયો, વાગવા ગયો એટલે જમીનમાં ગરક થઈ ગયો. ત્યાંથી પછી રોકડા મળવા બંધ થઈ ગયા, પણ આજે પણ સડરાથી કોઈ માનતા માને તો ફળીભૂત થાય છે. એ ઇતિહાસ છે શ્રી પિંગલેશ્વર મહાદેવ. આજે સોમવાર છે, જે નિમિત્તે પૂજા કરવા હંમેશા વર્ષોથી પહેલાં મારા બાપુજી વાલજી જીવરાય ગઢવી વર્ષોથી આવતા હતા. અમે દર સોમવારે શ્રાવણમાં નહીં તો ત્યાં ગામના જે શંકર છે એ જે છે આખો મહિનો પૂજા કરીએ અને અહીંયા આવીએ. આ ભૂમિ જે છે એ કુદરતી એક ચારણ હતા, એમાં જે છે કાગ હતા અને એમણે જે છે રોજ શિવ 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 કર્યા કરે. પછી એમના દીકરાઓએ કીધું કે બાપુજી તમે માથું ખાઈ જાઓ છો અમારું, શિવ શિવ આખો દી કરો છો અહીંયા, કે શંકરનો આપણે લિંગ છે ને બધું છે. પછી એણે જે છે 3 દિવસ માટે અનાજ ખાવાનું બંધ કરી દીધું અને શિવ શિવ કર્યું એટલે ભગવાન એમના ઓમાં આવ્યા સપનામાં અને એમણે કીધું કે તમારું ખેતરમાં હળ હળ હાંકો. એટલે હળ હાંક્યો એ કે જ્યાં હળ ઊભો રહી જાય ત્યાં મારી પિંડી હશે. એટલે એમણે જે છે હળ હાંક્યું, પછી પિંડી નીકળી ત્યારે બધા માનવા લાગ્યા. ત્યારથી કરીને આ પિંગલેશ્વર મહાદેવ એમનું નામ છે. અને રોકડિયા દર સોમવારે પહેલાં અહીં પૈસા મળતા, માનતા કરતા માણસો પોતાના દીકરાના લગ્ન હોય કે બીજા પ્રસંગો હોય કે તે એ કહી જાય કે હું મહિનામાં પૈસા અહીંયા આપી જઈશ. એટલે અહીંયા શંકર પાસે માંગણી કરે કે હે પ્રભુ મને 200 કે 500 કે જે છે એ જમાનામાં જે રૂપિયા હતા એ ચલણ પ્રમાણે એ આગલા સોમવારે કહી જાય, બીજા સોમવારે આવે તો ત્યાં પડ્યા હોય એ લઈ જાય. એમ કરતાં કરતાં આ સિલસિલો ચાલુ હતો. પછી જે છે એક ભાઈ લગભગ 2 વખત પૈસા લઈ ગયા હતા, પણ એમને ત્રીજી વાર આવ્યા ત્યારે ન મળ્યા પૈસા. એટલે એમણે જે છે કુવાડીના ઘા કર્યા, આ લિંગ ઉપર આજે મોજૂદ છે. ઉપર આપણે જ્યારે પૂજા કરીએ અને સાવ સાફ કરીને જોઈએ ને, અને એમાંથી ફટી કૂદ્યું અને એના કારણે એનો દેહાંત થઈ ગયો. ત્યારથી અહીં રૂપિયા બંધ થઈ ગયા આપવાનું. અને પિંગલેશ્વર મહાદેવ ઉપર જે પણ ભાઈ આવે અને જે પોતાની માનતા કરે એ સાચા દિલથી જો કરે તો 101% ફળે છે. પહેલાં નાની ડેરી હતી, પછી બીજી વાર થયું અને આ ભવ્ય મંદિર એના પછી થયું. આજે તો ઘણા બધા અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે, ગાયોનું પણ અહીં બધું કમ્પ્લીટ ચાલુ છે. જે પણ ભાઈ આવે એને રહેવા જમવા બધી સગવડ છે. અહીંના પૂજારી જે છે એ પણ આખો સતત બધું મોનિટરિંગ કરી અને વ્યવસ્થિત કઈ રીતે ચાલે તે કરવામાં આવે છે. જરૂરતમંદ દિવ્યાંગોને દાતાઓના સહયોગથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું.
મોટા લાઇઝા અત્રેના વિસ્તારના 3 દિવ્યાંગ વ્યક્તિઓને આજ રોજ ટ્રાઇસિકલ તેમજ વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં બાડાદીઢિયા લાઇઝા મોટા ગામના લાભાર્થીઓને ટ્રાઇસિકલ અને વ્હીલચેર અર્પણ કરવામાં આવ્યા હતા. આ સેવાના કાર્યમાં દાતાશ્રીઓમાં શ્રી હેત અનિલ ગાંગજી છેડા, અની બચુબેન ધરમસિંહ, કબુશેઠ કલ્યાણજી, સામૈયા હસ્તક, દીપક સામૈયા, જય સામૈયા મૂળ માંડવી હાલ અમેરિકા, અને જય જીનેન્દ્ર અનામી દ્વારા મળેલ 2 ટ્રાઇસિકલ તેમજ 1 વ્હીલચેર મોટા લાઇઝા બાળા દેડિયા વિસ્તારના જરૂરતમંદ દિવ્યાંગોને અર્પણ કરવામાં આવ્યા. ઉલ્લેખનીય કે અત્યાર સુધી દાતાઓના સહયોગથી તેમજ KCCRCની અંધજન મંડળ ભુજના સહયોગથી 500થી વધારે જરૂરતમંદ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવામાં આવી છે. આપણા કચ્છ સરહદના રક્ષક જવાનો માટે એડિક્યુરન્સ ફાઉન્ડેશન MAD મુંબઈની સંસ્થા દ્વારા શ્રી હરેશભાઈ શાહ, શ્રી પિયુષભાઈ શાહ દ્વારા કેળાના પાનના રેસામાંથી બનાવેલ તિરંગા રાખડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા મુંબઈ બહારના વિસ્તાર બાળકોના ઉત્થાન માટે સેવાકીય કાર્યો કરી રહ્યા છે. હાલમાં હર ઘર તિરંગાના સમગ્ર રાષ્ટ્રના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ આધારસ્તંભ દ્વારા શ્રી અશ્વિનભાઈ ચંદન નરામા ગ્રુપ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છના જવાનો તેમજ સરહદી વિસ્તારના ઘરોમાં તેમજ ગોધરામાં ઘરે ઘરે ધ્વજ ફરકાવવા માટે 2000 જેટલા ધ્વજોનો સહકાર મળ્યો હતો. આજના ટ્રાયસિકલ અને વ્હીલચેર વિતરણ કાર્યક્રમમાં અરવિંદભાઈ જોશી, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ સલીમભાઈ ચાકી, શ્રી ઉમાકાંતભાઈ પંડ્યા, મનુભા ઝાલા, મેઘજીભાઈ કુલિયા તેમજ દિવ્યાંગોના પરિવારજનો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન સંચાલન સત્તારભાઈ મારાએ કર્યું હતું. અત્યારે દિવ્યાંગ માટે જે આપણે મોટરસાઇકલ આવી છે બેટરી થ્રુ, એ પણ કચ્છના અમદાવાદ થ્રુ આપવામાં આવશે. સાથે હાલ આપણા BSFના જવાનો જે અત્યારે આખા રાષ્ટ્રની અંદર ઘર ઘર તિરંગા જે ચાલી રહ્યું છે, તો એની અંદર અને રક્ષાબંધન આપણે અત્યારે 11 તરીકે આવે છે, તો આ મેકિંગ એ ડિફરન્ટ ફાઉન્ડેશન દ્વારા આપણે જવાનો માટે રક્ષાબંધન માટે સ્પેશિયલ રાખડી જેને કહીએ ને, કે આ કેળાની અંદર કેળાની છાલમાંથી એના રેસામાંથી એવા જ દિવ્યાંગો બાળકો જે મુંબઈની અંદર કોઈ સંસ્થાની અંદર આવી રાખડી બનાવે છે, જે આપણા બોર્ડરના જવાનોને એમના વતી આપણે પહોંચતી કરી છે. અને હાલ 11 તારીખે ફરી જ્યારે આપણે કચ્છની અંદર આપણા જવાનોને રક્ષાબંધનના દિવસે અમારી ટીમ અને મારા પરિવાર સાથે આ કેળાના ફાઈબરની જે રાખડી ખરેખર જે ફાઉન્ડેશને મેકિંગ એ ડિફરન્સ ફાઉન્ડેશને જે મોકલાવી છે, તો ખરેખર હું હરેશભાઈ અને પિયુષભાઈને ધન્યવાદ આપું છું કે આપની વસ્તુ યોગ્ય જગ્યાએ પહોંચાડવાની જવાબદારી અમારી છે. અને સાથે હાલ જ્યારે આ બોર્ડર ઉપર કાર્ય કરતા હોઈએ છીએ જવાનો સાથે, તો એમના અધિકારીઓએ ઝંડાઓ માટે આપણે તિરંગા ઝંડાઓ માટે માગણી કરી, તો અમારા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના આધારસ્તંભ અને મા ચેરિટેબલ નારા ગૌશાળાના ટ્રસ્ટી એવા અમારા અશ્વિનભાઈ ચંદન તરફથી સમગ્ર કચ્છની અંદર છેલ્લા 23 વર્ષથી પાણી, પર્યાવરણ, આરોગ્ય એમ જ દિવ્યાંગો માટે અને આપણા BSFના જવાનો માટે આ પ્રાંતોમાં સરકારની કાર્ય કરી રહી છે. તો આની અંદર આપ જોઈ શકશો કે ખરેખર જે લાભાર્થીઓ છે એમને આપની વસ્તુ મોકલાવેલી વસ્તુ અમારી ટીમ દ્વારા એમને આપણે પહોંચાડીએ છીએ. અત્યાર સુધી આપણે કોઈ ગણતરી નથી રાખી, પણ આપ જેવા દાતાઓના સહકારથી 500થી ઉપર જેવી આ વ્હીલચેર, સાયકલ આ બધી આપણે દિવ્યાંગોને આપવામાં આવી છે. અને આપ જોઈ શકશો કે ખરેખર આ દિવ્યાંગોને આ વસ્તુ મળતા કેટલી ખુશી થાય છે. તો દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. આ પ્રવૃત્તિઓ કરવા માટે મારી ટીમ અને દાતાઓનો સહકાર ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. હાલમાં જ આ પ્રવૃત્તિ જોઈ અને મુંબઈમાં બહુ મોટું નામ ધરાવતી MAD સંસ્થા કરીને બહુ મોટી સંસ્થા આવેલી છે, જેનું નામ છે મેકિંગ એ ડિફરન્ટ ફાઉન્ડેશન માટુંગાની અંદર, તો એમના ખાસ હરેશભાઈ શાહ અને પિયુષભાઈ શાહ એમના ખાસ એ સંસ્થા બહુ મોટું કામ કરે છે દિવ્યાંગો માટે, બાળકો માટે મુંબઈની આજુબાજુમાં
તો હાલમાં જ એમનો મારો હજી ફોનથી સંપર્ક થયો છે. ત્રિરંગા ઝંડા આપણે જવાનોને આપવામાં આવશે અને જવાનો જે બોર્ડર વિસ્તારના ગામડાઓ છે જ્યાં કોઈ માણસ પહોંચતા નથી ત્યાં જવાનો 11, 13, 14 અને 15 ત્રણ દિવસમાં આ ઝંડાઓનું વિતરણ કરશે. ખરેખર એ દાતા પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આવા કાર્યોમાં આપ સર્વેનો અમને સહકાર મળતો રહેશે. કારણ કે આ વસ્તુ ખાલી અમે વોટ્સઅપ પર રાખવું છું, કોઈની પાસે માંગણી નથી કરી અને આપ દાતાઓ જે સહકાર આપો છો ફરી ફરી આપ દાતાઓનો ધન્યવાદ, મારી ટીમને ધન્યવાદ. આ એરિયાની અંદર અમારા મેઘજીભાઈ ખાસ જે આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, 26 ગામડાઓ છે, પહેલાં ચકાસીએ ખરેખર દિવ્યાંગ જરૂરવાળો છે એના આધાર પુરાવા લઈ અને મને મોકલાવે હું વોટ્સઅપમાં રાખું અને અત્યારે આ છેલ્લા 1.5 મહિનામાં આપ દાતાઓના સહકારથી 12 કેવી સાઇકલો આપણે દિવ્યાંગોને આપી છે. તો ખરેખર મેઘજીભાઈ આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા કાર્યોમાં મારી સમગ્ર ટીમ ઉષાકાંત પંડ્યા, મનુભાઈ, હાજી સલીમભાઈ, સત્તાર સાહેબ મારા અને આખી ટીમ મારી સાથે જોડાયેલી છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને કવિ તેજે કીધું છે કે સેવા સે સંબંધ રાખજે એડો જેનો ટપાની જો સરનામે છે. તો આ કચ્છના જવાનો, કચ્છના વિકલાંગો, દિવ્યાંગો અને કચ્છના જરૂરતમંદોની ટપાલ આપ દાતાઓ પાસે પહોંચાડું છું અને આપ દાતાઓનું આપેલું દાન એમને પહોંચાડું છું. આ ટપાલીનું કાર્ય ભગવાન કરાવતો રહે એવી ભગવાન પાસે પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ. ભારત માતા કી જય.